समाचारों में अगर बात करिए तो राजकोट डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक लिमिटेड राजकोट दी गुजरात स्टेट कोऑपरेटिव बैंक अमदावाद ना संयुक्त उपक्रमे योजायेल खेडूत शिबिर धोराजी में आयोजन में मंत्री जयेशभाई रादड़िया ने अध्यक्षक में कार्यक्रम योजाया हतो। राजकोट जिलाना धोराजीमां आवेल कड़वा पाटीदार समाज उपलेटा रोड धोराजीमां आवेल जेमां आजरोज राजकोट डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक लिमिटेड राजकोट दी गुजरात स्टेट कोऑपरेटिव बैंक अमदावादना संयुक्त उपक्रमे योजायेल खेडूत शिबिर धोराजीमां आयोजन करवामां आव्युं हतुं तथा अकस्मात वीमो अने चेकोनुं वितरण तथा सांस्कृतिक कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। ધોરાજી તાલુકાના ખેડૂતોને ખેડ ખાતર પાણી તેમજ પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટે ખેડૂત શિબિર અકસ્માત વીમો ચેકનું વિતરણ ગામડાના છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા માણસોને તડપદી ભાષા દ્વારા બેંકની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મળી રહે તે હેતુથી પ્રચાર પ્રસાર માટે સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં મંત્રી જયેશભાઈ રાદડિયા તથા અતિથિ વિશેષ આમંત્રિત મહેમાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ જિલ્લા સહકારી બેંક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે આજે ધોરાજી ખાતે ખેડૂત શિબિર સાથે સાથે બેંકમાંથી જે પોલિસી લેવામાં આવે છે અકસ્માત વીમા પોલિસી અંતર્ગત એના વારસદારોને ચેકનું વિતરણ એવો વિવિધ કાર્યક્રમ આજે ધોરાજીની આંગણે યોજાઈ ગયો। આ શિબિરની અંદર અકસ્માતે અવસાન પામનાર ખેડૂત સભાસદોના વારસદારોને આજે 10-10 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે રાજકોટ જિલ્લા સહકારી બેંકની અનેકવિધ યોજનાઓ ખેડૂતો માટે એની પણ ખેડૂતોને જાણકારી મળે માટે શિબિરનું આયોજન કર્યું હતું। હર હંમેશા કહું છું કે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું અમારું આ માળખું કે જે કાયમી ખેડૂતો માટેનું કામ કરતું માળખું છે અને આ માળખા થકી અંદાજે 2.25 લાખ ખેડૂત સભાસદો કે જે અમારી જિલ્લાની વિવિધ મંડળીઓ મારફત બેંક સાથે જોડાયેલા છે એમના હિતની અંદર કાયમી નિર્ણય થાય એ દિશામાં હર હંમેશા સહકારી ક્ષેત્રના માધ્યમથી અમારા પ્રયત્નો હોય છે અને માત્ર સહકારી ક્ષેત્રમાં વાતું નહીં પણ એનો નિર્ણય અને અમલવારી કરીને પરિણામો ખેડૂતો સુધી આપ્યા છે એવા સહકારી ક્ષેત્રનું માળખું કે અમારો સામાન્ય ખેડૂત પરિવાર એ પણ સહકારી ક્ષેત્રના માળખાનું ગૌરવ લેતો એવો આ પરિવાર છે અમારો અને પરિવારના માધ્યમથી તેને સહકારી ક્ષેત્રમાં ખેડૂતો માટે સારું કામગીરી થાય એ દિશામાં અમે પ્રયત્ન કરી અને સફળતાપૂર્વક અમે આગળ વધ્યા છીએ। એટલે પણ ખેડૂતોને પાક વીમો જે ગયા વર્ષનો હતો એમાં પ્રીમિયમના જે પ્રશ્ન હિસાબે પાક વીમો મળી નહોતો શક્યો એ પણ કામગીરી કરવાની ભારત સરકારે સૂચના આપી દીધી છે ટૂંક સમયમાં ગયા વર્ષનો પાક વીમો ખેડૂતોને મળી જશે। સાથે સાથે જે 2 વર્ષ પહેલાંના પાક વીમાનો પ્રશ્ન હતો એમાં પણ જે મુશ્કેલી પડી અને પ્રશ્ન હતો એમાં કોર્ટની અંદર ગયા છે એમાં પણ પરિણામ એમાં પણ મેળવશો અને ચાલુ વર્ષે પણ રાજ્ય સરકારે અત્યારે ચિંતા કરી છે ને કે આ ચાલુ વર્ષનો કપાસ અને મગફળીનો પાક વીમો સારામાં સારો ખેડૂતો મળે કારણ કે મુશ્કેલીના વર્ષની અંદર પાક વીમો સમયસર મળે એ માટે મુખ્યમંત્રીશ્રી પોતે ચિંતા કરી અને સારો પાક વીમો મળે દિશામાં સરકાર આગળ વધી રાજ્યમાં અત્યારે 122 સેન્ટર ઉપરથી પુરવઠો વિભાગ દ્વારા મગફળીની ખરીદી અત્યારે ચાલુ છે। ગઈકાલ સાંજ સુધીમાં 1,20,000 ખેડૂતો પાસેથી અંદાજે 2,30,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી લેવામાં આવી છે। 1,100 કરોડની આ ખરીદીમાં 80-85% ઉપરનું પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે અને બાકીનું પેમેન્ટ ટૂંક સમયની અંદર ખેડૂતોને કરી દેવામાં આવશે અને 31 જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજ્યમાં આ મગફળીની ખરીદ પ્રક્રિયા પૂર્ણ કરવામાં છે અને પારદર્શક રીતે ક્યાંય મુશ્કેલી ન પડે અને ખેડૂત એકલો માર્કેટિંગ ગેટમાં જઈને ટેકાના ભાવે ખરીદી વેચે એક આખું પુરવઠા વિભાગ અને રાજ્ય સરકારે આયોજન કર્યું છે અને આયોજનના ભાગરૂપે સફળતાપૂર્વક ક્યાંય મુશ્કેલી ન પડે દિશામાં આગળ વધી અલ્પેશ ત્રિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધોરાજી।